હેલો ફ્રેન્ડ્સ પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસના માધ્યમથી ડિપ્લોમા એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમના સ્ટુડન્ટ્સ માટે મેથ્સ વનની એક આખી સિરીઝ ચાલુ કરેલી છે આ સિરીઝમાં આપણે ઓલરેડી છ વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ જેમાં ચેપ્ટર વનના ચાર વિડિયો અને ચેપ્ટર ટુના બે વિડિયો આ તમામે તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો જે જૂના વિદ્યાર્થીઓ છે એમને તો ઓલરેડી ખ્યાલ જ છે જે નવા સબસ્ક્રાઈબર છે મિત્રો તમારે જો આ વિડીયો જોવાના બાકી હોય તો એને ચોક્કસથી જોઈ લેવા બહુ જ મજા આવે એવા વિડીયો છે અને બહુ સિમ્પલ મેથડથી આપણને મેથ્સ શીખવા મળશે અને આપ સારા એવા માર્ક્સ પણ મેળવી શકશો મિત્રો આપણે જે ઉદાહરણ સોલ્વ કરાવીએ છીએ આ તમામે તમામ ઉદાહરણ જીટીયુની એક્ઝામમાં પૂછાયેલા છે અથવા તો આગામી એક્ઝામમાં પૂછાવાની સો ટકા શક્યતા છે તો આ વિડીયોના માધ્યમથી આપ મેથ્સ વન સબ્જેક્ટમાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો લાસ્ટ સેમમાં આપણે કેટલાક પેપર અપલોડ કરેલા હતા મેથ્સ વનના આ મેથ્સ વનના પેપર કેટલાય વિદ્યાર્થીઓએ સોલ્વ કરી અને એમની એટી પણ સોલ્વ કરેલી છે તો મિત્રો આપણો આ છે ફક્ત એટી સોલ્વ કરવાનું નહીં જોડે જોડે સારા માર્ક્સ લાવવાનું પણ છે જેથી આ વખતે આપણે તમામે તમામ મેથડના બધા જ સમ આ વિડીયોમાં આપણે સોલ્વ કરાવીએ છીએ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મલ્ટિપ્લિકેશન વિશે જોવાના છીએ મલ્ટિપ્લિકેશન સમજતા પહેલાં આપણે મેટ્રિક્સના ઓર્ડર વિશેની માહિતી મેળવી લઈએ કે મિત્રો ઓર્ડર શું હોય માની લો કે આપણને આવો કોઈ મેટ્રિક્સ આપેલો છે ટુ વન થ્રી ટુ તો મિત્રો આમાં આની રો કેટલી તો મિત્રો જે આડી લાઈનો હોય કેટલી આડી લાઈનો છે એક અને બે એને એની રો કહેવામાં આવે છે અને જેટલી ઊભી લાઈન હોય એને એની કોલમ કહેવામાં આવે છે આવી જ રીતે માની લો કે વન ટુ થ્રી ફોર ટુ વન આવો કોઈ મેટ્રિક્સ હોય તો મિત્રો આનો ઓર્ડર શું થશે મિત્રો એક એમસીક્યુ આવા ઓર્ડરનો પણ એક્ઝામમાં પૂછાય છે આનો ઓર્ડર શું થશે મિત્રો કેટલી રો છે વન અને ટુ ત્યાર પછી કોલમ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ તો આનો ઓર્ડર થશે મિત્રો ટુ ક્રોસથી બધા જ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે જો વન ટુ થ્રી હોય તો શું થશે મિત્રો કેટલી રો છે એક જ જ્યારે કોલમ વન ટુ અને ત્રણ છે માની લો કે આવું કોઈ એક્ઝામ્પલ હોય અહીંયા રો કેટલી છે મિત્રો એક બે અને ત્રણ એટલે કે મિત્રો જે આડી લાઈનો હોય એને રો કહેવામાં આવશે અને જે ઊભી લાઈન હોય એને આપણે કોલમ કહીશું એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અહીંયા મિત્રો આપ જોઈ શકો છો રો કેટલી છે વન ટુ થ્રી તો ત્રણ રો અને કોલમ કેટલી છે મિત્રો બે આવી જ રીતે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન અહીંયા તો મિત્રો આસાનીથી ખબર પડશે કે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ત્રણ રો છે અને વન ટુ થ્રી ત્રણ કોલમ છે તો મિત્રો જ્યારે આપણે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન ભણીશું એ વખતે આ ઓર્ડરના કોન્સેપ્ટનો યુઝ આપણે ત્યાં કરવાનો છે ત્યાર પછી આઇડેન્ટિટી મેટ્રિક્સ જોઈ લઈએ મિત્રો આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે શું તો જો ટુ બાય ટુ મેટ્રિક્સ આપેલું હોય તો એના માટેનો આઈડેન્ટિટી મેટ્રિક્સ આવો થશે એટલે કે આ જે સિકવન્સ દેખાય ત્યાં બધ વન આવશે અને અહીંયા ઝીરો આવશે આને મિત્રો કહીશું આપણે આઈ ટુ એ જ રીતે જો થ્રી બાય થ્રી માટે આઈડેન્ટિટી મેટ્રિક્સ હોય તો એને આપણે આઈ થ્રીથી ઓળખીશું તો મિત્રો થ્રી બાય થ્રીનું મેટ્રિક્સ હોય તો એમાં આ ત્રણ જગ્યાએ વન આવશે અને બાકી બધા ઝીરો આવશે તો મિત્રો હવે ક્લિયર થઈ ગયું હશે કે આઈ ફોર આઈ ફાઈવ આઈ સિક્સ હોય તો શું થશે તો આ જે નંબર ઓફ વન છે એની સંખ્યા આમ વધતી જશે અને બાકી બધા શું થશે મિત્રો ઝીરો એડ થતા જશે તો હવે આપણે મલ્ટીપ્લિકેશનની શરૂઆત કરીએ મિત્રો આપણને એક અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આપણે પહેલાં નાના સમથી સ્ટાર્ટ કરીશું કે અહીંયા આપણને કેટલાનું મેટ્રિક્સ આપેલો છે આપણને આટલા ઇન્ટુ આટલા કરવાનું કીધેલું છે સૌથી પહેલાં મેટ્રિક્સમાં જોઈએ કેટલી રો છે બે કોલમ પણ કેટલી છે મિત્રો બે એવી જ રીતે બીજા મેટ્રિક્સમાં પણ બે રો આપેલી છે અને બે કોલમ આપેલી છે મિત્રો મલ્ટિપ્લિકેશન માટેની એક બેઝિક કન્ડિશન છે કે જો આ બંને વેલ્યુઓ સરખી હોય તો જ મલ્ટીપ્લિકેશન થશે અને એનો આન્સર આટલા ક્રોસ આટલામાં આવશે એટલે કે આનો આન્સર કેટલામાં આવશે ટુ ક્રોસ ટુમાં મિત્રો આ તો ટુ બાય ટુનો મેટ્રિક્સ છે એટલે તમને આમાં કંઈ બહુ ફરક નહીં લાગે પરંતુ જ્યારે આપણે થ્રી ક્રોસ ટુ ટુ ક્રોસ થ્રી આવા અલગ અલગ પ્રકારના સમગણીશું એટલે આની જે વેલ્યુ છે અથવા તો આનું જે ઇમ્પોર્ટન્સ છે એ તમને ત્યાં ખ્યાલ આવી જશે તો હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ આપણો આન્સર કેટલા બાય કેટલામાં આવવાનો છે ટુ ક્રોસ ટુમાં તો મિત્રો ફર્સ્ટ સમ છે એટલે હું આવી રીતે મોટો મેટ્રિક્સ ડ્રો કરી અને બેઝિક કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવું છું કે અહીંયા આપણને ટોટલ ટુ ક્રોસ ટુ એટલે કે ટોટલ કેટલા આન્સર મળશે આપણને આન્સર એક જ હશે પરંતુ એની ટોટલ ચાર પોઝિશન મળશે આવી જ રીતે બે ત્રણ ચાર બે આવી આપણને ચાર વેલ્યુ આમાં મળશે મિત્રો મલ્ટિપ્લિકેશન જો શીખવું હોય તો આ કોન્સેપ્ટને આપ ક્લિયર કરી લેજો તો કોઈ પણ ઓર્ડરનો મેટ્રિક્સ આવશે આપણને એનું મલ્ટિપ્લિકેશન બિલકુલ આસાનીથી આવડી જશે સૌથી પહેલાં તો આપણને નક્કી કરતાં આવડવું જોઈએ કે મારો આન્સર કેટલા બાય કેટલામાં આવવાનો છે એટલે કે ટુ ક્રોસ ટુ બે રો અને બે કોલમ આપણે ઓલરેડી સ્ટ્રક્ચર તૈયાર કરેલું છે બે રો અને બે કોલમનું હવે આપણા જોડે આવી ચાર વેલ્યુ આવવાની છે મિત્રો આને કયું સ્થાન કહેવાશે આ શું છે આપણી ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ બેઝિક ફર્સ્ટ ઉદાહરણ છે એટલે હું લખું છું ત્યાર પછી આપણે આને નહીં લખીએ આ છે મિત્રો રો અને આ છે કોલમ કઈ કોલમ એ પણ આપણે લખી દઈએ કે આ જે રો છે એ ફર્સ્ટ આ સેકન્ડ આ કઈ કોલમ છે ફર્સ્ટ અને સેકન્ડ મિત્રો આ જે પાર્ટ છે આ મેથડ છે બેથી ત્રણ વાર જોઈ લેજો કે જેથી કોઈ પણ પ્રકારનું મલ્ટીપ્લિકેશન આવશે તો આપણને ક્લિયર થઈ જશે આટલો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કોલમ વન કોલમ ટુ રો વન અને રો ટુ ત્યાર પછી અહીંયા આપણે આન્સર લાવવાનો છે તો આપણે શું જોઈશે મિત્રો રો વન અને કોલમ વન પરંતુ રો કોને લેવી અને કોલમ કોને લેવી તો સૌથી પહેલાં મેટ્રિક્સની રો લેવાની અને બીજા મેટ્રિક્સની કોલમ લેવાની ક્લિયર થઈ ગયું હશે રોકો આપણે હિન્દીમાં એક વર્ડ છે રોકો મત જાને દો તો આ રોકો વાળું સૂત્ર તમે યાદ રાખશો કે પહેલાં મેટ્રિક્સની રો લેવાની અને બીજાની કોલમ લેવાની ક્યારે કોની રો અને કોલમ લેવાની અહીંયા આવી જાઓ અહીંયા શું જોઈશે મિત્રો ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ચલો ફસ્ટ રો કઈ છે આ આને કહેવાય સેકન્ડ રો આને કઈ કોલમ કહેવાય ફર્સ્ટ કોલમ આને કઈ કોલમ કહેવાશે મિત્રો સેકન્ડ અહીંયા પણ આપણે લખી દઈએ ફર્સ્ટ અને સેકન્ડ બસ મિત્રો આટલું ક્લિયર થઈ ગયું હશે તો હવે આપણા માટે સમ ગણવો બિલકુલ સિમ્પલ થઈ જશે જેમ કે આ કઈ પોઝિશન છે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ક્યાં છે ફર્સ્ટ રો આ ફર્સ્ટ રો અને આ ફર્સ્ટ કોલમ બસ આનું અને આનું મલ્ટીપ્લિકેશન આપણે અહીંયા લખવાનું છે પરંતુ કેવી રીતે ફર્સ્ટ અને ફર્સ્ટનું એટલે કે બે ગુણ્યા બે ચાર વત્તા ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર આ મિત્રો ફર્સ્ટ પોઝિશન થઈ ગઈ ત્યાર પછી આ શું છે મિત્રો ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ક્યાં છે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ આ અને આ ટુ ઇન્ટુ થ્રી એટલે કે સિક્સ અને થ્રી ઇન્ટુ ટુ એટલે પણ થશે સિક્સ ત્યાર પછી મિત્રો હવે તમે કોઈ પણ રેન્ડમલી પોઝિશન લઈ લો આ શું આપેલું છે આપણને સેકન્ડ રો અને સેકન્ડ કોલમ ક્યાં છે સેકન્ડ રો આ રહી અને સેકન્ડ કોલમ આ દેખાય બસ થ્રી ઇન્ટુ વન અને ટુ ઇન્ટુ ટુ મિત્રો ફર્સ્ટ ફર્સ્ટ એલિમેન્ટ અને સેકન્ડ સેકન્ડ એલિમેન્ટ દરેકમાં આવું કરવાનું છે કે માનલો કે અહીંયા શું આવશે હવે તો કે ફર્સ્ટ સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ આ સેકન્ડ રો અને આ ફર્સ્ટ કોલમ ફર્સ્ટ ફસ્ટ એલિમેન્ટનો ગુણાકાર અને સેકન્ડ સેકન્ડ એલિમેન્ટનો ગુણાકાર મિત્રો આટલું જે સ્ટ્રક્ચર છે એને તમે એકવાર ક્લિયરલી સમજી લેશો તો આના પછીના જે ચાર એક્ઝામ્પલ છે આ ચારે ચાર એક્ઝામ્પલ આપણને બિલકુલ આસાનીથી આવડી જશે જો મિત્રો આમાં કંઈ પણ ડાઉટ હોય તો આને બેક સાઈડ જઈ રિવર્સ કરી અને ફરીથી આટલો પાર્ટ જોઈ લેજો તો કોઈપણ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન આપ બિલકુલ આસાનીથી કરી શકશું બાર પ્લસ ચાર થશે મિત્રો અહીંયા સોળ છ પ્લસ છ થશે બાર આઠ અને બે થશે દસ ત્રણ અને બે થશે અહીંયા પાંચ આ છે મિત્રો આપણો આન્સર મિત્રો સ્ટેપ જુઓ ફક્ત બે જ છે પરંતુ આ શું કરીએ છીએ એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને ભૂલ થાય છે તો આ ભૂલ ના થાય એના માટે આ જે પાર્ટ આપણે એક્સપ્લેન કરેલો છે એને ત્રણથી ચાર વખત ઇન શોર્ટ જ્યાં સુધી તમને ક્લિયર ના થાય ત્યાં સુધી આપણે આને સોલ્વ કરતા રહીશું આના પછીનું એક એક્ઝામ્પલ જોઈએ એમાં પણ હું આ જ રીતે એક્સપ્લેન કરીશ કે જેથી તમારું બેઝિક મિત્રો ક્લિયર થઈ જશે મિત્રો અહીંયા આપણને એક સમ આપેલો છે એકચ્યુઅલીમાં બે આપેલા છે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ પણ તમને હું એક્સપ્લેન કરી દઉં જેથી કોઈ પણ સમ આપ બિલકુલ આસાનીથી કરી શકશો સૌથી પહેલાં આપણને આપેલું છે એ ઇન્ટુ બી તો આપણે એ ઇન્ટુ બી શોધીએ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ પહેલાં મિત્રો કોની વેલ્યુ લખીશું એની એની વેલ્યુ શું છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ત્યાર પછી બી આપેલો છે તો આપણે બીની વેલ્યુ લખીશું બીની વેલ્યુ શું છે મિત્રો વન ટુ ટુ વન અને વન ટુ ઇક્વલ ટુ મિત્રો હવે આ કેટલા બાય કેટલાનો મેટ્રિક્સ છે ટુ ક્રોસ થ્રી એવી જ રીતે આ કેટલા બાય કેટલાનો મેટ્રિક્સ છે વન ટુ થ્રી રો આપેલી છે અને બે કોલમ આપેલી છે મિત્રો આ બે સમ આપણે સોલ્વ કરીશું એટલે તમને કોઈપણ પ્રકારનું મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન આવડી જશે હવે પેલો કોન્સેપ્ટ જોઈએ કે જો બંને અંદરની વેલ્યુ સરખી હોય તો જ મલ્ટિપ્લિકેશન થશે એટલે કે આનું મલ્ટિપ્લિકેશન થઈ જશે અને આન્સર કેટલા બાય કેટલામાં આવશે ટુ ક્રોસ ટુમાં મિત્રો આટલું ખાસ યાદ રાખવું કે રો કોલ આ બંને મેટ્રિક્સના ઓર્ડર જુઓ ટુ ક્રોસ થ્રી અને થ્રી ક્રોસ ટુ આપેલા છે છતાં પણ એનો આન્સર આપણને મળે છે ટુ ક્રોસ ટુમાં આ ખાસ યાદ રાખવું મિત્રો એ ફક્ત તમને આ ઓર્ડર લખશો તો જ ખ્યાલ આવશે એટલે કે આપણા જોડે ફરીથી ટુ ક્રોસ ટુ એટલે કે ટુ રો અને ટુ કોલમ આટલામાં આપણને આપણો આન્સર મળશે બસ મિત્રો હવે આપણને ખબર છે એકવાર અહીંયા હું લખી દઉં છું કે આનું આપણે શું લેવાનું છે રો અને આની કોલમ આ કઈ રો છે ફસ્ટ આ સેકન્ડ આ કઈ કોલમ છે ફસ્ટ અને આ કઈ કોલમ છે સેકન્ડ અહીંયા પણ શું આવીશું મિત્રો આપણે અહીંયા લખીશું કોલમ કોલમ રો અને રો બસ મિત્રો આ શું છે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ક્યાં છે ફર્સ્ટ રો અહીંયા અને ફસ્ટ કોલમ અહીંયા તો બસ મિત્રો હવે આનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે કરીએ ફર્સ્ટનું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ સેકન્ડનું સેકન્ડ અને થર્ડનું થર્ડ જોડે તો શું થશે વન પ્લસ ફોર પ્લસ થ્રી વન ઇન્ટુ વન વન ટુ ઇન્ટુ ટુ ફોર થ્રી ઇન્ટુ વન થ્રી આ કઈ પોઝિશન કહેવાય મિત્રો હવે ખ્યાલ આવવો જોઈએ કે આ સેકન્ડ રો આપેલી છે અને ફર્સ્ટ કોલમ તો સેકન્ડ રો ક્યાં છે અહીંયા અને ફર્સ્ટ કોલમ અહીંયા તો આ બંનેના મલ્ટિપ્લિકેશન કરીશું ફોર ઇન્ટુ વન એટલે ફોર ફાઇવ ઇન્ટુ ટુ એટલે ટેન અને સિક્સ ઇન્ટુ વન એટલે સિક્સ હવે મિત્રો બિલકુલ ક્લિયર થઈ જશે કે આ કઈ પોઝિશન કહેવાય ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ક્યાં છે ફર્સ્ટ રો અહીંયા સેકન્ડ કોલમ અહીંયા બસ વન ઇન્ટુ ટુ ટુ થ્રી સોરી ટુ ઇન્ટુ વન એટલે ટુ અને થ્રી ઇન્ટુ ટુ એટલે થઈ જશે સિક્સ આવી જ રીતે આ કઈ પોઝિશન કહેવાશે મિત્રો સેકન્ડ રો સેકન્ડ કોલમ સેકન્ડ રો સેકન્ડ કોલમ ટુ ફોર જા એટ પ્લસ ફાઈવ ઇન્ટુ વન પ્લસ સિક્સ ટુ એટલે શું થશે મિત્રો ટ્વેલ્વ અને આપણો આન્સર ત્યાર પછી આવશે ચાર પ્લસ ત્રણ એટલે સાત અને એક આઠ છ સાત આઠ નવ દસ દસ ને છ સોળ ને ચાર વીસ અને બાર ને આઠ વીસ ને પાંચ પચીસ આ મિત્રો આપણો આન્સર છે ટુ ક્રોસ ટુ મેટ્રિક્સનો ક્લિયર થઈ ગયું હશે મિત્રો ત્યાર પછી આપણે બી ઇન્ટુ એ સાબિત કરીએ જુઓ મિત્રો કે મેટ્રિક્સની વેલ્યુ બંનેની સેમ છે પરંતુ એ ઇન્ટુ બી કરીએ તો કેટલા બાય કેટલામાં અને શું જવાબ આવે છે અને b ઇન્ટુ એ કરીએ તો શું જવાબ આવે છે b ઇન્ટુ એ એટલે કે પહેલાં આપણે બીની વેલ્યુ લખીશું મિત્રો બીની વેલ્યુ આપેલી છે વન ટુ ટુ વન વન ટુ અને એની વેલ્યુ આપણને આપેલી છે વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ હવે મિત્રો આનો ઓર્ડર કેટલો થશે વન ટુ ત્રણ રો અને બે કોલમ અહીંયા હવે જોતાની સાથે જ ખ્યાલ આવી જશે બે રો અને ત્રણ કોલમ અહીંયા જુઓ મિત્રો અંદરના બંને સરખા છે એટલે મલ્ટિપ્લિકેશન થશે પરંતુ આન્સર થ્રી ક્રોસ થ્રીમાં આવશે એટલે કે આપણી જોડે આવી ટોટલ ત્રણ વેલ્યુમાં આન્સર આવવાનો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ઓર્ડરની શું વેલ્યુ છે અથવા તો ઓર્ડરનું ઇમ્પોર્ટન્ટ કેમ હતું કે એ ઇન્ટુ બી કર્યો તો આપણો આન્સર ટુ ક્રોસ ટુમાં આવ્યો હતો જ્યારે અહીંયા આપણો આન્સર આવશે થ્રી ક્રોસ થ્રીમાં બસ મિત્રો હવે આપણે અહીંયા રો અને કોલમ લખતા નથી કેમ કે જેમ જેમ આપણે નેક્સ્ટ નેક્સ્ટ સમ ગણતા જઈશું એમ તમને પણ ઓટોમેટિક ક્લિયર થઈ ગયું હશે કે આ ફર્સ્ટ રો કહેવાય આ સેકન્ડ રો અને આ થર્ડ રો અને ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ અને થર્ડ કોલમ રો કોની લેવાની છે ફર્સ્ટ મેટ્રિક્સની કોલમ કોની લેવાની છે સેકન્ડ મેટ્રિક્સની હવે આપણને અહીંયા જોઈને ખબર પડવી જોઈએ જો મિત્રો જોઈ લઈએ આ ફર્સ્ટ રો છે આ સેકન્ડ રો અને આ થર્ડ રો યાદ ના રહેતું હોય તો આપ આવી રીતે પણ કરી શકો છો રાઉન્ડ કે જેથી આપણને ખ્યાલ આવશે કે મારે કોનું મલ્ટિપ્લિકેશન કોની સાથે કરવાનું છે હવે મિત્રો આપણે રો અને કોલમ નહીં લખીએ ફક્ત આવું યાદ રાખીશું કે જ્યારે ફર્સ્ટ રોમાં આન્સર લખતા હોઈએ ત્યારે આપણે શું કરીશું મિત્રો આ ફર્સ્ટ રોને પકડીશું અને એનું મલ્ટિપ્લિકેશન વારા ફરતી આ ત્રણેય જોડે કરી અને આ ત્રણેય સ્થાનોમાં લખીશું ફરીથી મિત્રો જ્યારે આપણે ફસ્ટ રોનો આન્સર લખતા હોઈએ ત્યારે ફર્સ્ટ રો જ પકડવાની છે અને વારાફળથી આ ત્રણેય જોડે મલ્ટીપ્લિકેશન કરીને અહીંયા લખવાનું છે સૌથી પહેલામાં ફર્સ્ટ કોલમ સાથે બીજામાં બીજી કોલમ અને ત્રીજામાં ત્રીજી કોલમ સાથે સોલ્વ કરીએ મિત્રો વન 1 વન એટલે વન ચાર ગુણ્યા બે થશે આઠ બીજી કોલમનો વારો આવ્યો છે તો વન 2 ટુ એટલે કે ટુ ટેન થઈ જશે એવી જ રીતે લાસ્ટમાં વન ઇન્ટુ થ્રી એટલે કે થ્રી અને અહીંયા થઈ જશે મિત્રો ટ્વેલ્વ મિત્રો ખ્યાલ આવી ગયો હશે હવે આપણે સેકન્ડ રો સોલ્વ કરવાની છે તો સેકન્ડ રોને પકડીશું ત્યાર પછી ફર્સ્ટ અને લાસ્ટને હમણાં ભૂલી જઈશું બસ ફક્ત સેકન્ડ રો અને એનું પણ ત્રણેય કોલમ સાથે મલ્ટીપ્લિકેશન કરીને અહીંયા જવાબ લખીશું સૌથી પહેલાં આનું મલ્ટિપ્લિકેશન આના જોડે ટુ ઇન્ટુ વન વન ઇન્ટુ ફોર ત્યાર પછી બીજી કોલમ જોડી ટુ ઇન્ટુ ટુ વન ઇન્ટુ ફાઇવ ત્યાર પછી થર્ડ કોલમ જોડી ટુ ઇન્ટુ થ્રી સિક્સ વન ઇન્ટુ સિક્સ સિક્સ બસ મિત્રો હવે થર્ડ રોનો વાળો છે એટલે કે વન અને ટુનો એનું પણ આપણે આ ત્રણે જોડે મલ્ટિપ્લિકેશન કરી લઈશું વન ઇન્ટુ વન વન પ્લસ એટ ત્યાર પછી આના જોડે ટુ પ્લસ ટુ ઇન્ટુ ફાઈવ એટલે ટેન ત્યાર પછી લાસ્ટ એટલે કે વન ઇન્ટુ થ્રી થ્રી અને સિક્સ ઇન્ટુ ટુ થશે ટ્વેલ્વ મિત્રો ખ્યાલ આવી ગયો હશે હવે ક્યાંય પણ આપણે હવે રો અને કોલમ નહીં લખીએ ડાયરેક્ટલી આવી રીતે રાઉન્ડ કરી દઈશું મિત્રો કે ફર્સ્ટમાં બધામાં રોમાં જ રાઉન્ડ કરવાના અને સેકન્ડમાં બધાની કોલમમાં પછી શું કરવાનું ફર્સ્ટ રો એનો ત્રણેય કોલમ સાથેનો ગુણાકાર ફર્સ્ટ કોલમનો અહીંયા સેકન્ડનો વચ્ચે અને થર્ડનો થર્ડમાં એવી જ રીતે જ્યારે સેકન્ડ રો પકડીએ ત્યારે બધા આન્સર સેકન્ડ રોમાં લખવાના છે ફર્સ્ટ કોલમનો અહીંયા સેકન્ડ કોલમનો અહીંયા અને થર્ડનો અહીંયા એવી જ રીતે ત્રીજી કોલમનો જો મિત્રો ખ્યાલ ના આવ્યો હોય તો એકવાર ફરીથી વિડીયોને રિપીટ કરીને જોઈ લેવો આના કરતાં સિમ્પલ મેથડ તમને ક્યાંય જોવા મળશે નહીં જેથી કરીને આ વિડીયોને અવશ્ય જોવા આખા મેથ્સ વનની જેટલી પણ મેથડો છે આ બધી જ મેથડો આપણે આ વિડીયોમાં સોલ્વ કરાવેલી છે આઠ પ્લસ એક થઈ જશે મિત્રો નવ દસ વત્તા બે શું થશે મિત્રો બાર બાર અને ત્રણ થશે પંદર ચાર ને બે છ પાંચ ને ચાર નવ છ વત્તા છ એટલે બાર આઠ ને એક નવ દસ ને બે બાર અને બાર ને ત્રણ પંદર આનો આન્સર આવશે મિત્રો થ્રી ક્રોસ થ્રીમાં જુઓ મિત્રો રકમ સેમ ટુ સેમ જ છે એ અને બી ફક્ત ઓર્ડર બદલાયો છે કે એ ઇન્ટુ બી હોય તો ટુ ક્રોસ ટુમાં આન્સર આવશે અને બી ઇન્ટુ એ હોય તો થ્રી ક્રોસ થ્રીમાં આન્સર આવશે બસ મિત્રો આટલો જ ફરક છે આ બંનેમાં અને જો આ બંને ક્લિયર થઈ ગયા હશે તો આના પછીનો જે સમ છે એ પણ તમને બિલકુલ ઇઝીલી આવડી જશે મિત્રો અહીંયા એક્ઝામ્પલમાં આપણને બે મેટ્રિક્સ આપેલા છે બંને મેટ્રિક્સનો ઓર્ડર ખબર છે આપણને થ્રી ક્રોસ થ્રી છે આનો પણ થ્રી ક્રોસ થ્રી છે આપણને ફાઇન કરવાનું છે એ બી બી એ એ સ્ક્વેર એની ચાર ઘાત કંઈ પણ પૂછાઈ શકે છે મિત્રો આપણે કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું નથી આપણે જે મેથડથી સોલ્વ કરતા હોઈએ એ મેથડથી આપણે સોલ્વ કરતા રહીશું સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરીએ એ બી એ ઇન્ટુ બી ઇક્વલ ટુ સૌથી પહેલાં આપણે લખીશું એની વેલ્યુ વન માઇનસ ટુ થ્રી ટુ થ્રી માઇનસ વન ત્યાર પછી બીની વેલ્યુ આપણે સોરી એની વેલ્યુ માઇનસ થ્રી વન અને ટુ ત્યાર પછી ઇન્ટુ બીની વેલ્યુ લખીશું વન ઝીરો ટુ ઝીરો વન ટુ વન ટુ અને ઝીરો મિત્રો હવે તો ખ્યાલ આવી ગયો હશે થ્રી ક્રોસ થ્રી મેટ્રિક્સ છે આ પણ થ્રી ક્રોસ થ્રી છે અંદરની બંને વેલ્યુ સરખી છે એટલે મલ્ટિપ્લિકેશન થશે અને મેઇન તો એનો આન્સર આવશે થ્રી ક્રોસ થ્રીમાં જ્યારે મિત્રો મેટ્રિક્સના ઓર્ડર સેમ હોય ત્યારે એનો આન્સર એટલામાં જ આવશે હવે કેટલા આન્સર આવશે થ્રી ક્રોસ થ્રી એટલે ટોટલ આપણી જોડે નાઇન વેલ્યુ આવશે મિત્રો વન ટુ થ્રી મિત્રો કહેવાય મલ્ટિપ્લિકેશન બહુ હાર્ડ છે પરંતુ આ એક અને બે આના પછી તો આપણે ફક્ત શું સરવાળો કરીને જ લખવાનો છે અને એ જ હશે આપણો આન્સર હવે અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે મિત્રો પોઝિશન સૌથી પહેલાં આપણી ટ્રીક પ્રમાણે આપણે શું કરીશું રો વાળી મેટ્રિક્સમાં રો બનાવી દઈશું ફર્સ્ટ રો સેકન્ડ રો અને થર્ડ રો આ બાજુ શું કરીશું આપણે કોલમ બનાવી દઈશું મિત્રો આવું કરવાથી ક્યાંય પણ મિસ્ટેક પડશે નહીં મિસ્ટેક થવાના કોઈ ચાન્સીસ નથી હવે શું કરવાનું છે બસ ફક્ત યાદ રાખવાનું કે ફર્સ્ટ રો લેવાની અને એને ત્રણેય કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીને ત્રણે કોલમમાં આન્સર લખી દેવાના કોઈ એમ પૂછે કે અહીંયા શું આન્સર આવશે તો મિત્રો આ કઈ રો છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એટલે કે થર્ડ રો અને કોલમ કઈ છે ફર્સ્ટ અને સેકન્ડ તો કે આ સેકન્ડ કોલમ એટલે કે થર્ડ રો અને સેકન્ડ કોલમ એનો આન્સર અહીંયા આવવાનો છે મિત્રો આપણે સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ ત્યાર પછી રેન્ડમલી પણ આમાં સોલ્વ કરવાનો ટ્રાય કરીશું જેથી આપણને આના બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે સૌપ્રથમ જોઈએ આ અહીંયા મિત્રો કઈ રો છે આપણને ખબર છે કે આ ફર્સ્ટ રો આપેલી છે તો આપણે આનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે કોના જોડે તો આ મિત્રો કઈ કોલમ આવશે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એટલે સેકન્ડ મતલબ કે આ કોલમ એટલે કે ફસ્ટ રો અને સેકન્ડ કોલમ આનું મલ્ટિપ્લિકેશન કરીએ મિત્રો વન ઇન્ટુ ઝીરો ઝીરો ટુ ઇન્ટુ વન માઇનસ ટુ છે મિત્રો ખ્યાલ રાખજો થ્રી ઇન્ટુ ટુ સિક્સ બસ મિત્રો આવી રીતે તમે રેન્ડમલી કોઈપણનું મલ્ટિપ્લિકેશન કરી શકો છો જેનું પણ મલ્ટિપ્લિકેશન કરશો બિલકુલ સિમ્પલ રીતે આપ આન્સર મેળવી શકશો જેમ કે અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો અહીંયા મિત્રો શું આવશે કઈ રો છે આ સેકન્ડ રો કોલમ કઈ છે થર્ડ તો સેકન્ડ રો ક્યાં છે અહીંયા વચ્ચે થર્ડ કોલમ અહીંયા તો મિત્રો આપણે આ સેકન્ડ રો અને થર્ડ કોલમ એનું મલ્ટિપ્લિકેશન કરીશું ટુ ઇન્ટુ ટુ ફોર થ્રી ઇન્ટુ ટુ સિક્સ માઇનસ વન ઇન્ટુ ઝીરો ઝીરો આ મિત્રો રેન્ડમલી તમને એટલા માટે આપણે સોલ્વ કરાવેલું છે કે તમને કોઈ ડાઉટ ના રહેવા જોઈએ ને આપણને કોઈ ગોખવાનું નથી બસ ટેકનિકથી યાદ રાખવાનું છે હવે આપણે નોર્મલી સિમ્પલીટ ગણી લઈએ તો સૌથી પહેલાં ફર્સ્ટ રો પકડીશું અને ત્રણે ત્રણ કોલમ સાથે મલ્ટીપ્લિકેશન કરીશું મિત્રો હું ડાયરેક્ટલી કરું છું સૌથી પહેલાં આનું આના જોડે વન પ્લસ ઝીરો પ્લસ થ્રી તમને ખ્યાલ આવી ગયો હશે વન ઇન્ટુ વન એટલે વન ટુ ઇન્ટુ ઝીરો ઝીરો થ્રી ઇન્ટુ વન એટલે થ્રી ત્યાર પછી અહીંયા એટલે કે આ કોલમ જોડે થશે શું થશે મિત્રો ટુ માઇનસ ફોર પ્લસ ઝીરો વન ઇન્ટુ ટુ ટુ માઇનસ ટુ ઇન્ટુ ટુ માઇનસ ફોર થ્રી ઇન્ટુ ઝીરો હવે સેકન્ડ રો તો મિત્રો આવી રીતે આપ આંગળી રાખીને પણ ત્રણે કોલમને વારાફરતી મલ્ટિપ્લિકેશન કરી શકો છો ટુ ઇન્ટુ વન ટુ થ્રી ઇન્ટુ ઝીરો ઝીરો માઇનસ વન ઇન્ટુ વન માઇનસ વન ત્યાર પછી વચ્ચે શું થશે મિત્રો ઝીરો પ્લસ થ્રી માઇનસ ટુ આપ જોઈ શકો છો કઈ રીતે આવશે ત્યાર પછી લાસ્ટમાં અહીંયા થશે માઇનસ થ્રી પ્લસ ઝીરો પ્લસ ટુ અહીંયા મિત્રો આવશે ઝીરો પ્લસ વન પ્લસ ફોર અને લાસ્ટમાં આવશે માઇનસ સિક્સ પ્લસ ટુ પ્લસ ઝીરો મિત્રો આપ પણ મારી જે જેમ આવી રીતે ફાસ્ટ સોલ્વ કરી શકશો પરંતુ ક્યારે જેટલા વધુને વધુ સમ આપ પ્રેક્ટિસ કરશો ત્યારે જ મિત્રો આ પોસિબલ થશે હવે ફક્ત સમ કરવાના છે ત્રણ પ્લસ વન એટલે કે ચાર છમાંથી બે જશે તો ચાર બે માઇનસ ચાર એટલે કે માઇનસ ટુ બેમાંથી એક જશે તો એક ત્રણમાંથી બે જશે તો વન છ અને ચાર થશે મિત્રો દસ માઇનસ ત્રણ અને બે માઇનસ વન ચાર અને એક થશે પાંચ અને અહીંયા થશે માઇનસ ચાર તો આ મિત્રો આપણો આન્સર છે થ્રી ક્રોસ થ્રીમાં કોનો આન્સર છે મિત્રો એ ઇન્ટુ બીનો આવી જ રીતે મિત્રો આપ બી ઇન્ટુ એ ફાઇન્ડ કરી આનો આન્સર શોધી શકો છો ત્યાર પછી એ સ્ક્વેર પૂછાય મિત્રો તો શું કરીશું કંઈ જ નહીં મિત્રો જેમ અહીંયા એ ઇન્ટુ બી અને બી ઇન્ટુ બી કરીએ છીએ એવી જ રીતે આપણે એ ઇન્ટુ એ ફાઇન્ડ કરીશું તો બે વખતે આપણે એ ઇન્ટુ એ લખીશું એ અને બીની જગ્યાએ આપણે એ અને એ જ લખીશું બંને વારાફરથી એવી જ રીતે આપણે એનું પણ સોલ્યુશન મિત્રો મેળવી શકીએ છીએ તો મિત્રો અત્યાર સુધી આપણે જેટલી મેથડ ભણ્યા એનું એક કોમ્બિનેશનવાળો સમ આપણને આપેલો છે જ્યાં આપણે આઈડેન્ટિટીનો કોન્સેપ્ટ જોયો હતો મિત્રો આ સમ હું તમને હોમવર્કમાં આપું છું ફક્ત હિન્ટ આપી દઈશ કે સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ કરીશું એ સ્ક્વેર એ સ્ક્વેર તમને ફાઇન્ડ કરતાં આવડે છે એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ ઇક્વલ ટુ થ્રી વન માઇનસ વન ટુ ઇન ટુ ફરીથી એની વેલ્યુ લખીશું થ્રી વન માઇનસ વન અને ટુ આનું મિત્રો મલ્ટિપ્લિકેશન આપણે ઓલરેડી શીખી ગયા છીએ એનો આન્સર શું આવશે તમને આઈડિયા છે કે ફસ્ટ રો ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ આ રીતે આપણે મેથડ શીખવાડેલી છે રો અને કોલમનો ઉપયોગ કરી અને એનું સોલ્યુશન લઈ દેવું ત્યાર પછી આવશે માઇનસ ફાઇવે માઇનસ ફાઇવે એટલે કે માઇનસ ફાઇવ અને એ બરાબર મિત્રો શું લખીશું થ્રી વન માઇનસ વન અને ટુ એટલે કે આ માઇનસ પાંચને આપણે આ બધા વડે ગુણવાના છે એટલે કે માઇનસ પંદર માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ દસ આ થઈ ગઈ મિત્રો આપણા માઇનસ ફાઈવ એની વેલ્યુ ત્યાર પછી આવશે સેવન આઈ મિત્રો સેવન એમના એમ જ રહેવા દઈશું આઈ હવે અહીંયા જો આપણને કયો મેટ્રિક્સ આપેલો છે ટુ ક્રોસ ટુનો તો દર વખતે અહીંયા આઈ આપેલું હોય એવું જરૂરી નથી રકમ જોઈને આપણે અનુમાન કરવાનું છે કે બધા જ મેટ્રિક્સ ટુ બાય ટુના છે તો આઈ પણ થશે મિત્રો ટુ ક્રોસ ટુનો અને આ કોન્સેપ્ટ આને આઈડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય એવું આપણે સ્ટાર્ટિંગમાં શીખ્યા હતા પરંતુ અહીંયા સેવન આઈ આપેલા છે તો એટલે કે આપણે સાત વડે ગુણી દઈશું તો અહીંયા થઈ જશે સેવન ઝીરો ઝીરો સેવન મિત્રો ઓલરેડી આપણે એ ઇન ટુ એ શીખેલા છીએ ટુ બાય ટુ માટે સપોઝ ધારી લો કે આનો આન્સર વન ટુ થ્રી ફોર આવેલો છે તો જ્યારે આપણે આનું સોલ્યુશન કરવું હોય એ સ્ક્વેર માઇનસ ફાઇવ એ પ્લસ સેવન આઈ ઓલરેડી આપણને અહીંયા ઝીરો પ્રૂવ કરવાના કીધેલા છે તો આપણે આની વેલ્યુ મૂકી દઈશું એ સ્ક્વેરની વેલ્યુ શું આવી હતી મિત્રો વન ટુ થ્રી ફોર માઇનસ ફાઇવ એની વેલ્યુ શું આવી મિત્રો આપણે પ્લસ એટલે કરીએ છીએ કે ઓલરેડી માઇનસ ફાઇવ અંદર લઈ લીધા છે જો ના લીધા હોય તો આપણે આવું જ લખી શકીએ છીએ એટલે કે માઇનસ પંદર પાંચ પાંચ અને દસ જો માઇનસ અંદર લઈ લઈએ તો અહીંયા પ્લસ આવશે અને માઇનસ બાર રાખીએ તો અંદર પ્લસ થઈ જશે અને લાસ્ટમાં કોણ છે મિત્રો સેવન આઈ એટલે કે પ્લસ સેવન ઝીરો ઝીરો સેવન ઓલરેડી આ વેલ્યુ આપણે એમને જ લીધેલી છે આપે એકચ્યુઅલીમાં એ સ્ક્વેર ફાઇન કરવાનું ને ત્યાર પછી આનું સિમ્પ્લિફિકેશન કરવાનું સૌથી પહેલાં આ બેનું સિમ્પ્લિફિકેશન કરવાનું અને પછી એનો જે આન્સર આવે માની લો કે આનો આન્સર આવે છે વન ટુ થ્રી ફોર એમાં પછી આપણે થર્ડ સ્ટેપનો આન્સર એડ કરી દઈશું અને જો આ સાચો આન્સર તમે લીધેલો હશે તો શું પ્રૂવ કરવાનું છે મિત્રો ઝીરો એટલે કે આનો આન્સર શું આવશે ઝીરો મિત્રો મલ્ટીપ્લિકેશન બિલકુલ ઇઝી છે એ તમને આ વિડીયો જો પૂરેપૂરો જોયો હશે તો ઓલરેડી ખ્યાલ આવી ગયો હશે હવે મિત્રો ફક્ત ચાર મેથડ બાકી રહેશે એને આપણે પાર્ટ ફોરમાં જોવાની છે તો ફરીથી એકવાર આ વિડીયોને લાઇક કરવો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી કે જેથી ચેપ્ટર ટુનો પાર્ટ ફોર અને ચેપ્ટર થ્રી ફોર અને ફાઇવના તમામ વિડીયો નોટિફિકેશન સ્વરૂપે આપણને મળતા રહે તેમજ જો મિત્રો આ મેથડ પસંદ આવતી હોય પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસની તો આપ આપના મિત્રોને પણ આ વિડીયો શેર કરી શકો છો કે જેથી માની લો કે ક્લાસમાં સરે આપણને કોઈ ક્વેશ્ચન કરાવેલો હોય અને ઘરે આવીને ભૂલી જઈએ કે આ મેથડ કઈ હતી તો વારંવાર આ વિડીયો જોવાથી આપ ધારો એટલી વાર આનું રિવિઝન કરી અને આપ કોઈ પણ સમ શીખી શકો છો મિત્રો કોઈ મેથડ આમાં બાકી રહેશે નહીં પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા જેટલા વિડીયો અપલોડ કરવામાં આવશે આ તમામ વિડીયોમાં બધી જ મેથડો ઇન્ક્લુડેડ છે જેથી ફરીથી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવી અને આપણા મિત્રો સાથે આને શેર કરી લેવી થેન્ક યુ સો મચ ફ્રેન્ડ